वेरी गुड आफ्टरनून डियर विद्यार्थी मित्रों, हाउ आर यू? आई होप यू ऑल आर गुड। तो चलो हवे आपणे धोरण 5માં વર્કશીટનું પુનરાવર્તન શરૂ કરીએ। તો પ્રશ્ન એક, ખાલી જગ્યા પૂરો। આપનું રાષ્ટ્રીય ફળ કેરી છે। નીચે આપેલી રચનામાં કુલ 17 અક્ષરો છે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17। ત્રણ પંક્તિની રચનાને શું કહેવાય? હાઇકુ। હાઇકુમાં કુલ કેટલા અક્ષરો હોય છે? 17। હાઇકુ એ જાપાનનું સાહિત્યક સ્વરૂપ છે। હાઇકુનું બંધારણ દોહા મુજબ હોય છે। કેરીને સંસ્કૃતમાં શું કહેવાય? આમ્ર। તાલારા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય। વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે। 1 ટન = 1000 કિલોગ્રામ। વિશ્વમાં સૌથી મોટી કેરીનો ઉત્પાદક દેશ ભારત છે। 1 લાખ = 100 હજાર। 1 લાખમાં 5 શૂન્ય આવે છે। 1 લાખ = 1 કરોડ। 1 કરોડમાં 7 શૂન્ય આવે છે। હવે અહીંયા કોષ્ટક પરથી ગણતરી કરવાની છે। છકડો રિક્ષા પાંચ ફેરામાં કેટલી કેરી લાવશે? તો એક ફેરામાં કેટલી કેરી લાવે છે? 500। એક ફેરામાં કેટલી કેરી લાવે છે? 500। તો હવે પાંચ ફેરામાં કેટલી કેરી લાવશે? 500 × 5 એટલે 2500 કિલોગ્રામ કેરી લાવશે। ટ્રેક્ટર 4 કલાકમાં કેટલું અંતર કાપે છે? 1 કલાકમાં 25 કિલોમીટર અંતર કાપે છે। તો 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 25 × 4, 25 × 100 એટલે કે 100 કિલોમીટર અંતર કાપશે। ટ્રકને 240 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? તો 1 કલાકમાં 240 કિલોમીટર અંતર લાગે તો 240 કિલોમીટર અંતર કાપવા તો 240 × 1/40, તો 240 × 40 એટલે 6 કલાક। કેટલા કલાક લાગશે? 6 કલાક। હવે બળદ ગાડા કરતાં છકડો રિક્ષાની વહન ખાલી જગ્યા જ ઘણી છે, એ 2 ગણી। ચાલો, 1 બોક્સમાં 20 નંગ કેરી હોય તો 25 બોક્સ લાવવામાં આવે તો વર્ગના બાળકોને ખોલીને કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તેમાંથી 5 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? તો પહેલાં કેટલી નંગ કેરી છે? 20 અને કેટલા છે? 25। 20 કેરી ને 25 બોક્સ, તો શું કરવાનું? ગુણાકાર 500। 500 ઢગલીમાંથી 5 કેરી, તો એક એવી ઢગલીમાં કેટલી? તો 500 ભાગ્યા 5 = 100 ઢગલી થાય, બરાબર? એક ઢગલીમાં 100 આવશે એટલે 5 ઢગલી થશે, તો કેટલી થશે? 500। 1 આંબાવાડી 1 દિવસમાં 350 કેરી ઉતારીને 1 બોક્સમાં 12 કેરી પેક કરવામાં આવે તો કુલ કેટલા બોક્સમાં સંપૂર્ણ ભરાય? કેટલી બાકી રહે? તો 1 બોક્સમાં 12 કેરી, તો 350 કેરી કેટલા બોક્સમાં? તો 350 × 1/12, તો અહીંયા કરવાનું તો 29 કેરી આવે અને 2 કેરી બચે, તો લખવાનું 29 બોક્સ અને 2 કેરી, તો 350 ભાગ્યા 12 કરવાનું, 12 × 2 = 24, 24માંથી 35 બાદ કરવાના, 5માંથી 4 જાય તો 1, 3માંથી 2 જાય તો 1, ઉપરનો શૂન્ય ઉતાર્યો, 12 × 9 = 108, 10, 8, 4, 2, તો કેટલી કેરી વધે? 2 કેરી વધે। 1 આંબાવાડીમાં કુલ 25 આંબા છે। દરેક આંબામાંથી ખેડૂત સિઝન દરમિયાન 11 કિલોગ્રામના વજનમાં 15 બોક્સ ભરાય તેટલી કેરી ઉતારે છે। 1 આંબાવાડીમાં કુલ 25 આંબા છે। આ દરેક આંબામાંથી ખેડૂત સિઝન દરમિયાન 11 કિલોગ્રામ વજનના 15 બોક્સ ભરાય તેટલી કેરી ઉતારે છે, તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂત કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ભરે? તો પહેલાં 25 × 12નો ગુણાકાર કરવાનો એટલે આવશે 375, તો 1 બોક્સમાં 11 કેરી, તો 375 છે, તો એ કેરી કિલોગ્રામ કેટલા બોક્સમાં આવે? તો 375 × 11, તો 4125 બોક્સ આવે। રામજીભાઈ બળદગાડા દ્વારા કેરીના બોક્સ માર્કેટ સુધી લઈ જાય છે। ખેતરમાંથી માર્કેટનું અંતર 12 કિલોમીટર જેટલું છે। હવે જુઓ, એક ખેતરમાંથી માર્કેટ સુધી જવા માટે 12 કિલોમીટર અંતર કાપે તો 4 કિલોમીટર અંતર કાપવા માટે કેટલું થાય? તો કેટલા કિલોમીટર થાય? તો 12 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 3 કિલોમીટર એટલે 4×12। મહિલા આમ્ર બેંકમાં કુલ 330 સભ્ય છે। પ્રત્યેક સભ્ય દર મહિને 50 રૂપિયા ભરે છે એટલે કે દર માસે 50 રૂપિયા બેંકમાં જમા કરાવે છે।
જૂઠના દર માસે અંતે કેટલા રૂપિયા એકઠા થાય? તો જો 30 ગુણ્યા 50 નો સરવાળો કરવા, ગુણાકાર કરવાનો. શું કરવાનો? 30 ગુણ્યા 50 નો ગુણાકાર. પછી 1500, એક માસના 1500 તો 12 માસના કેટલા? એટલે 1500 ગુણ્યા 12 તો ટોટલ કેટલા થશે? 18000 રૂપિયા. તો વિદ્યાર્થીની મિત્રો, ચાલો બીજું વર્કશીટ શરૂ કરીએ. ચાલો શરૂ કરીએ. ખૂણાનું માપ 30 અંશ કાટકોણથી નાનો, કારણ કે 90 અંશ એ કાટકોણ હોય અને 90થી મોટા જે હોય 74-95 એ મોટા હોય. તો 90 અંશ છે તો 30 અંશ છે એટલે કાટકોણથી નાનો, 74 અંશ છે કાટકોણથી મોટો, 95 કાટકોણથી મોટો, 120 કાટકોણથી મોટો, 90 કાટકોણ, 60 કાટકોણથી નાનો કહેવાય. 60 શું કહેવાય? કાટકોણથી નાનો. 80 કાટકોણથી નાનો. આ ખોટું છે. 150 કાટકોણથી મોટો, 100 કાટકોણથી મોટો અને 45 કાટકોણથી નાનો. ચલો જોઈએ આગળ. લઘુકોણ 8.8 માં, આજને 25 મિનિટ, ઘડિયાળમાં કાંટાઓથી ખૂણો બને છે કેટલો અને કયા શું ટાઈમ છે તે લખવાનો છે. લઘુકોણ 8.15, ગુરુકોણ 8 વાગીને 15 મિનિટ થાય, ગુરુકોણ 8 વાગીને 10 મિનિટ અને ગુરુકોણ 10 વાગ્યા છે. તો વિદ્યાર્થીની મિત્રો, અહીંયા આપણી વર્કશીટ પૂર્ણ થાય છે. હવે તમને આગળ સમજાવવામાં આવશે આગળના ચેપ્ટર. ધન્યવાદ વિદ્યાર્થીની મિત્રો, આપનું પુનરાવર્તન અહીં પૂર્ણ થાય છે.